ભાવનગર જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજરોજ મળી હતી. આ બેઠકમાં રજૂ થયેલ તમામ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમ જેમ સમય જાય છે, રિસર્ચ થાય છે, તેમ તેમ નવી નવી વસ્તુ સામે આવે છે. ગર્ભાશય ઉપર અસર થાય છે, પ્રેગ્નન્સી કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઈ હડિયાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં રજૂ થયેલ ગત બેઠકની કાર્યવાહીની નોંધ, ભાવનગર શહેરમાં ભળેલા ગામોની ગ્રામ પંચાયત અને શાળાઓનો વહીવટ મહાનગરપાલિકાને સોંપવા, મંજૂર થયેલા વિકાસલક્ષી કામોના ટેન્ડર સહિતના મુદ્દાઓને વહીવટી મંજૂરી આપવા સહિતના 11 જેટલા ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા. નમસ્કાર. તારીખ 28/9/2020 કારોબારી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધને ધ્યાને લઈ માહિતી આપવા બદલ 10/28/9 પંચાયત 3 કારોબારી સમિતિ બેઠક 21/10/1570 28/10/2020 તમામ સભ્યો શ્રીમાં મૂકી આપવામાં આવેલ છે. મોકલા જતા સભ્યશ્રીઓ તરફથી રજૂ ન થતા 28/9/2020 ના રોજ કારોબારી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધ કરવાનો મંજૂર થઈ ગયો. ટેન્ડર મંજૂર થઈ ગયેલો, એક વર્ષ થઈ ગયું છે. ટેન્ડર મંજૂરી મને ખબર છે. હા, ઉત્તરી એક વર્ષથી કામ શરૂ નથી. વર્તેશ ફરિયાદ કરો તો તપાસે તમે ઉકેલું છે ને જાણ કરી દે. કારોબારી સમિતિની બેઠક અંગે ચેરમેન ભરતભાઈ હડિયાએ માહિતી આપી હતી. આજે 2.5 વર્ષના અંતે અમારી છેલ્લી કારોબારી છે અને 2.5 વર્ષમાં અમે વિકાસના કામો પુષ્કળ કર્યા છે અને બધાએ સંતોષકારક કામ અને બધા સભ્યો સાથે રહી અને સંતોષકારક બધા સભ્યોને પણ એમ કહો કે વિકાસના કામ થયેલા છે અને લોકોને પણ એવું થયું. આજે છેલ્લી કારોબારી હોવાથી કાંઈ પણ બાકી રહ્યા હોય બહાલી આપવાના, એ માટે અમે આજે 1 વાગે કારોબારી બોલાવેલી છે. કારોબારી એમાં સંપૂર્ણ અમે બધાના સહયોગથી આગળ વધી રહ્યા છીએ. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની મુદત 21 ડિસેમ્બરે પૂરી થતી હોય, વહીવટદારનું શાસન આવે તે પહેલા મહત્વના ઠરાવો બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા.